ઘણા અમને કે સ્વામી આશીર્વાદ દો, આશીર્વાદ દો, આશીર્વાદ દો, આશીર્વાદ દો. કાન ખોલ કર સુન લો, આશીર્વાદ દિયા નહીં જાતા, આશીર્વાદ તો નિકલ જાતે હૈ. આશીર્વાદ દેને કી ચીજ હી નહીં હૈ. જાનકી સે હનુમાન ને કુછ નહીં માંગા, इतना बड़ा सुख दिया और इतना बड़ा आश्वासन दिया. मां मरने को तैयार हो गई थी आत्महत्या करने के लिए. आज मारे तमने पूछू, भगवान ने आपने कई ओछू आप तोय आपड़ू भिखारीपणू ओछू थयू छे? ए मारा बाप, जे जमीन लाख रुपया में नोती वेचाती એ જમીન આજે કરોડ કરોડમાં વેચાય તો અમે, આપણે તો ત્યાં ના ત્યાં જ છીએ, ભિખારી ના ભિખારી. સાચું ખોટું અપને અપને આત્મા કો પૂછ લો, આપણી દશા કેવી છે તમને દેખાડું. ક્લિપમાં જુઓ, કોઈ દેતા હી હૈ, દેતા હી હમ, લેતે હી રહેતે, લેતે હી રહેતે, લેતે. જોજો બરાબર ધ્યાનથી જોજો, આ મસ્તીનો માણા છે. દેખાય બધાને? દેખાય ઠેઠ સુધી? છોડશે નહીં. તમે જુઓ, હેઠે ઢગલો થયો પણ એને લેવાનું બંધ કર્યું. આપણે તેને કેટલાય ઢગલા થયા તોય તેને ભિખારી ના. કભી તો ભગવાન કો એસા કહો, હે ઠાકોર બહોત દિયા તુને, અબ કુછ ભી નહીં ચાહીએ. ભગવાને એક ભગત ને મેણું માર્યું, ગે ભલા માણા રોજ નકરો માગવા જ આવે છો, રોજ માગવા આવે છો, ભલા મને ક્યારેક તો મળવા આવ, ક્યારેક તો મળવા આવ. અને એ એક વખત જો સાચા દિલથી મળવા આવીશ ને તો તારે કોઈ દાડો માગવા જેવું રહેવા નહીં દઉં યાર. હાથને મારા ફેલાવું તારી ખુદાઈ દૂર નથી, હું માગું અને તું આપી દે. जब से इस धरती का जन्म हुआ है तब से आज तक एक व्यक्ति ऐसा हुआ है जिसने कभी किसी के पास ऐसे हाथ नहीं किया, वो मेरा रामदूत हनुमान है. તમે વિચારજો, બધા જ વિચારજો, આજે ઘરે જઈને હુતા હુતા યહાં સબને માંગા હૈ, સબને કુછ ને કુછ માંગા હૈ. યહાં અવતાર આયે ઉસને ભી કુછ માંગા હૈ, પણ અંજની નો દીકરો હનુમાન એક જ એવો છે
જેણે કોઈ દાડો આમ હાથ કરીને કોઈની પાસે આજ દિવસ સુધી માંગ્યું નથી, ક્યારેય નથી માંગ્યું. રામ પાસે ન માંગ્યું, કૃષ્ણ ભગવાન પાસે ન માંગ્યું, સ્વામિનારાયણ ભગવાન પાસે ક્યારે કોઈની પાસે આમ હાથ નો કર્યો. ઓ સબસે બડા દાતા હૈ, સબસે બડા राम ने जो पड़े था पण के भंडार भरी ने राखा. हम जाई छे तुमने बताई ने आ शब्दो. राम ने जो पड़े था पण के भंडार भरी नगर कदिए उगराणी देवा नगर उगराणी देवा सामान चोपड़ा जगत एक जन्म्यो રામને રોણી રાખ્યા જગત એક જે જન્મ્યો રે જીણે રામને રોણી રાખ્યા જગતમાં એક જ એવો જન્મ જેણે પોતાના ભગવાનને ઋણી કરી દીધા. ઘણા અમને કે સ્વામી આશીર્વાદ દો, આશીર્વાદ દો, આશીર્વાદ દો, આશીર્વાદ દો. કાન ખોલ કર સુન લો, આશીર્વાદ દિયા નહીં જાતા, આશીર્વાદ તો નિકલ જાતે હૈ. આશીર્વાદ દેને કી ચીજ હી નહીં હૈ. જાનકી સે હનુમાન ને કુછ નહીં માંગા, इतना बड़ा सुख दिया और इतना बड़ा आश्वासन दिया. मां मरने को तैयार हो गई थी आत्महत्या करने के लिए. जानकी जो विश्वंबरी छे, जगदम्बा छे, अन्नपूर्णा छे, तुलसी ने तो ऐसा कहा कि शांति सीता शांति ने भक्ति का रूप है. हनुमान की महानता क्या है मैं आपको बताता. उस सीता भी जब त्रास गई अशोक वाटिकामां, त्रासी गया त्यारे आत्महत्या करवा माटे अग्निमां बळी जवा तैयार थया. अने ई वखते 12 महीना पछी समंदर ने पेले पार, उनको पता नहीं है कि राम कहां है, राम को पता नहीं है कि मेरी सीता कहां है. આજુબાજુમાં નકરી રાક્ષસનો ભાલાને ખડગો લઈ સીતાને બીવરાવા સિવાય કોઈ કામ ના કરે. જાનકીને કોઈએ પૂછ્યું અયોધ્યા આવી કે લંકામાં કેવું હતું, ત્યારે જાનકીએ વર્ણન કર્યું કે હોનાના થાળમાં રુધિરને માંસ પીરસાતું હતું. 12 મહિના સુધી મારી માં જાનકીએ અન્નનો દાણો નથી ખાધો લંકાના મેદાનમાં. પોતાનું શરીર લાંબુ કરીને કોઈ દાડો સૂતા નથી, આંખમાંથી રડી રડીને આહુડા ખૂટી ગયા, કોઈ સમાચાર નહીં. અને એ વખતે આ અંજનીનો દીકરો જઈ અંગૂઠી આપી રામચરિત્ર સંભળાવે. તમે કલ્પના કરી શકો કે માતાજીને આનંદ અને શાંતિ ને સુખ કેટલું થયું છે. આજે મુજે કહેને દો, સીતા કા નામ શાંતિ હૈ,
शांति भी अशांत हो जाती है ना, तब उनको भी शांति प्रदान करने वाला हनुमान है यार। शांति को भी शांति देने वाला वो हनुमान है। तारे माता ने पाहे हनुमान ने कई मांग्यू नथी, पण सीताजी ना नाभी माथी आशीर्वाद निकली गया। माथे बे हाथ मुकी ने कीधु, हे बेटा, ए पुत्र, अचर अमर गुण निधि सुत हो तो अजर थाश। अजर एटले तने कोई दाड़ो वृद्धावस्था नहीं आवे। आपने बधाई ने जेनी बीक छे ने आ वाळ ધોળા થાય, જો ને મારે થવા માંડ્યા, વાળ ધોળા થાય એટલે આમ થાય કે હવે અમતું તો કાળું ઘણું કરતા હોય, પછી વાળ કાળા કરે, કડીમાં એટલું સારું છે કોઈ વાળ કાળા નથી કરાવ અને નહીં કરાવતા મારા બાપ, એટલે કેમ આમ થયું? એટલે તમે કરાવતા હશો પણ આ બાજુ નથી કોઈ કરાવતા, ચમત્કાર છે અહીંયા તો। આ બહેનો કરાવતા હોય, બહેનોને તો કામ જ એ બ્યુટી પાર્લરમાં જવું, ખર્ચો કરવો, એક તો હોય ટીપણા જેવું, લાલ હાડી પહેરે, લાલી લગાડે, આપણને એમ લાગે કે ફાયર બ્રિગેડનો બમ્બો હાલ્યો આવે છે, પાયલોટમાં પણ એન્ટ્રી આપી, મિલિટરીની અંદર પણ બહેનો ગન મશીન લઈને ત્યાં કામ કરે છે, ઘરે તો કરતા જ હતા પહેલેથી, મિલિટરી સરહદ ઉપર પણ। પણ આજ દિવસ સુધી ફાયર બ્રિગેડની અંદર લેડીઝને જોબ કેમ નહીં? કોઈ પૂછ્યું કેમ નહીં? સરસ જવાબ આપ્યો, એનું કામ જ હળગાવવાનું છે તો ઓલવે કેમ, કામ જ હળગાવવાનું, પછી હવે એને ત્યાં જોબ ઉપાય, ત્યાં જ નહીં હળગાવે, સવારના પોરમાં ચૂલો હળગાવે, સવારના પોરમાં બેન એવા ખીજાય, ઓલો શાંતિ બિચારો હૂતો તો થાકીને આવેલો, ઊભા થાવ ને ઊભા પણ તમને શરમ આવે છે, મારે ભાખરી બનાવવી છે, ઊભા થાવ ને મારે ચા મૂકવી છે, ઊભા થાવ ને ઊભા આમ નામ ઘોંટી રહ્યા છો કે 10 મિનિટ રાડ્યું નાખીને ઓલે બિચારે કંટાળીને કીધું, પણ તું બનાવીને હું ક્યાં ચૂલા ઉપર હૂતો છું, તારે જે કરવું હોય તું કે ને, હું થોડો ચૂલા ઉપર હૂતો છું કે, અજર અમર ગુણ નિધિ સુત હોવ, આ ઓછો આશીર્વાદ નથી, અજર અને પાછો અમર અને ગુણવાન થા, અને અષ્ટ સિદ્ધિ નવ નિધિ તો તને છે પણ એનો દાતા તું, આટલા આશીર્વાદ માતાએ આપ્યા તો હનુમાનજી રાજી ન થયા, પણ પછી માં એવું બોલ્યા, જા મારી અમારા આશીર્વાદ છે કે તું રામને વાલો થા, અને 3.5 કરોડ રૂવાડા બેઠા થઈ ગયા, કે માં મુજે કુછ ભી નહીં ચાહીએ, મુજે તો સિર પર રામ ચાહીએ, મુજે રામ ચાહીએ, વો કુછ નહીં ચાહતા, હનુમાન તો દેને વાલા હૈ, લેને વાલા નહીં હૈ। એક વખત તમે અનુભવ કરી તો જોવો।